વાલિયાની રંગ નવચેતન મહિલા કોલેજ ખાતે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના મંત્રી ઈશ્વરભાઈ પરમારના અધ્યક્ષસ્થાને કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર તથા ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા આયોજિત કિસાન સન્માન દિવસ કાર્યક્રમ યોજાયો હતો. કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર તથા ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા આયોજિત કિસાન સન્માન દિવસનો કાર્યક્રમ ભરૂચ જિલ્લાના વાલિયાની શ્રી રંગ નવચેતન મહિલા કોલેજ ખાતે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના મંત્રી ઈશ્વરભાઈ પરમારના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજના અંતર્ગત કિસાન પરિવહન યોજનાના મંજૂરી હુકમ, સાધન વિતરણ, ગાય નિભાવ ખર્ચ પેમેન્ટ ઓર્ડર, કીટ સાધનોના રૂપમાં છત્રી, સ્માર્ટ હેન્ડ્સ ટૂલ કીટ વિતરણ મંત્રી ઈશ્વરભાઈ પરમાર તથા મહાનુભાવના હસ્તે કરાયું હતું. આ વેળાએ કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત વાલિયા તાલુકાના 3 ફીડરોના 16 ગામોના ખેડૂતોના ખેતી વિષયક 20 જોડાણોને શુભારંભ કરાવ્યો હતો, જેમાં ભમાડિયા, દહેલી, દેસાડ, દોલતપુર, ઇટકલા, જબુગામ, કેસરગામ, મોખડી, નવાપરા, પીઠોર, રાજપરા, સેવણ, સિંગલા, સોડગામ, તુના અને વાંદરિયા ગામનો સમાવેશ થાય છે, જેમાં 667 લાભાર્થીઓને આ યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા હતા. ભૂતકાળના દિવસો આપણે યાદ કરીએ તો આપણને દિવસમાં પણ સમયસર વીજળી નહોતી પડતી, પરંતુ આ રાજ્યના મુખ્યમંત્રી તરીકે 2001માં માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જવાબદારી સંભાળી અને જ્યોતિ ગ્રામ યોજના, આપણે સૌ જાણીએ છીએ કે દિવસ દરમિયાન 24 કલાક વીજળી, એ તો વીજળી છે એટલે આપણને ખબર નહીં પડે, પરંતુ પહેલાના સમયમાં જ્યારે વીજળી સમયસર ન મળતી, અમારા જેવા લોકો જ્યારે અભ્યાસ કરતા, વાંચવું હોય, હોમવર્ક કરવું હોય, તે સમયે પણ વીજળી ન મળતી, જમવાનું હોય, સમય થયો હોય, તે સમયે પણ વીજળી નહોતી મળતી, જ્યારે આજે આપણને 24 કલાક વીજળી મળે છે.